મશીન છે, છે શું છે મશીન. છોકરા ઉભા થઈ ગયા ને, પછી વેરાવળ, માળિયા, માંગરોળ, કેશોદ, ને છેલ્લા 3-4 વર્ષથી અહીંયા એને હલાવ. બ્લૂટૂથ દ્વારા મોબાઈલ એપ્લિકેશન માં કનેક્ટ છે, ડાયરેક્ટ લેબોરેટરીમાંથી સ્કેન થશે. ગોવિંદભાઈ સિંધો કોણ છે? આ તમારો રિપોર્ટ, હવે આ જે રિપોર્ટ છે ને એ આમાં પણ આવી ગયો છે, આમાંય આવી ગયો છે. આ પહોંચશે એ તમારી પાસે લઈ, અને મોબાઈલમાં એ તમને ધવલભાઈને મોકલીએ. ધવલભાઈ પાસે નંબર સેવ છે ને. હવે આ જે રિપોર્ટ આવ્યો છે ને એમાં નાઇટ્રોજન આવ્યું છે 150 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, એટલે હોવું જોઈએ 270-560 કિલોગ્રામ, જે ઓછું છે. બરાબર. ફોસ્ફરસ છે 25 કિલોગ્રામ, જે હોવું જોઈએ 10 કિલોગ્રામથી 25 કિલોગ્રામ, એટલે એ પૂરેપૂરું છે ફોસ્ફરસ. પોટેશિયમ છે ને, પોટાશ, એ છે 252 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, હેક્ટર એટલે 6 વીઘા, તો એ હોવું જોઈએ 108-280, અને છે 252, એટલે 108 ઉપર અને 280 સુધી હોવું જોઈએ. તો 252 તો છે જ, એટલે એ મીડિયમ છે, ઓકે છે તે. અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.76% સુધી છે, એટલે તે 0.5-1% સુધી હોય, એટલે 0.76 એટલે એ બરાબર કહેવાય. એટલે આ બે તત્વો છે ને, એ એક નાઇટ્રોજન અને એક થોડુંક ફોસ્ફરસ, તે ઓછું છે. પોટેશિયમ ઓકે છે, ઓર્ગેનિક કાર્બન ઓકે છે. હવે આ ફોસ્ફરસ છે ને એ પોટેશિયમમાં છે, પણ તે લભ્ય સ્વરૂપમાં હોય કે નહીં આપણને આમાં ખબર પડે નહીં, અને એના માટે એને લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે બેક્ટેરિયા આવે. એનપીકેના બોટલ કરીએ છીએ, સેટ અને એનપીકે. હું મોકલી લઉં,
આમાં સલ્ફરનો રિપોર્ટ છે 14 પેરામેડમાં આવે, એ આમાં ન થાય. આમાં મુખ્ય તત્વો અને ચાર છે મુખ્ય તત્વો. સલ્ફર તમે નાખો તો એમાં કોઈ વાંધો નથી, કારણ કે ગૌણ તત્વોમાં આવે. મુખ્ય તત્વો રિપોર્ટ થવો જરૂરી છે ને, એ આમાં આવી ગયા. હા બરાબર, મેન વસ્તુ હોતી હોય જે રહે છે ને. કાર્બન ઘટતું નથી, કાર્બન ઓર્ગેનિક કાર્બન જ ઘટતું.